વેલકમ બેક. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને હજુ સુધી વાવાઝોડાથી થયેલી નુકસાનીમાં સહાય નથી મળી. નુકસાન સમયે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી અને સર્વે પણ પૂરો કર્યો. રાજ્ય સરકારે કહ્યું હતું કે ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે, પરંતુ હજુ સુધી સહાયની રકમ જમા ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. કેટલાક ખેડૂતો તો એવું પણ કહી રહ્યા છે કે સર્વેની કામગીરી પણ નથી થઈ, ચોમાસુ નજીક છે અને વાવેતરનો સમય આવી રહ્યો છે ત્યારે ખેડૂતો પાસે બીજ લેવાના રૂપિયા પણ નથી, તેવું ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જેતપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે, માટે જ હજુ સુધી સહાય નથી કરવામાં આવી. સૌથી વાવાઝોડા બાદ ખેડૂતોના પાકમાં વિનાશના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા સર્વેની છે તે ક્યાંક જાહેરાત છે તે કરવામાં આવી હતી અને જાહેરાત બાદ ખેડૂતોને રાહત પેકેજની પણ જાહેરાત સરકાર દ્વારા છે તે કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી છે તે ક્યાંક ખેડૂતોના ખાતામાં પૈસા છે તે ક્યાંક જમા નથી થયા. ત્યારે કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કર્યો. શું કહેતો, સરકારે સહાયની જાહેરાત કરી હતી અને સર્વેની પણ જાહેરાત કરી હતી, તમારા સુધી સહાય કે જાહેરાત કંઈ પહોંચી? અત્યારે ટીવીમાં મોબાઈલમાં બતાવે છે કે અમે જાહેરાત બતાવે છે કે અમે કે સહાય દેહું, પણ હજી લગી અમને સહાય મળી નથી. તો અત્યારે અમે આ વાવણી ત્યારે અત્યારે અમે શું કરીએ? તો આજે અમારા પાક વીમા અડદ મગ બધું બગડી ગયું, તો હવે અમે શું કરીએ? તો આજ અમે આ સમયની અંદર અમે શું કરવા માગી છીએ એ અમને કોઈ આમાં દેશ ઉકલતી નથી. ખેડૂતો છે તે ક્યાંક વાવણી કરવી છે, પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી. તલ મગ અડદ સહિત બાગાયતી પાકમાં પણ ક્યાંક નુકસાની છે તે ગઈ હતી અને ત્યારબાદ સરકારે સહાયની જાહેરાત કરી હતી, તમારા સુધી સહાય પહોંચી? નહીં સાહેબ, અમારે સુધી જાહેરાત હજી કરી છે, પણ અમારે સુધી કોઈ એવી કોઈ સ્કીમ જ નથી આવી કે અમને કોઈ વસ્તુ મળી નથી. અમારો બધો પાક પલળી ગયો છે અત્યારે કોઈ અમને વસ્તુ મળી નથી એની. સરકાર બાબતે કોઈ એવું ધ્યાન જ નથી દેતા, ખાલી ખોટી ફેંકે છે એમનો. હા, હવે અમે શું કરીએ એ અમને દેશ નથી ઉઠતી અત્યારે. અમારા વાવણીનો સમય આવી ગયો છે. થેન્ક યુ. ખેડૂતોના વાવણીનો સમય આવી ગયો છે, અત્યારે વાવણીનો સમય છે તે ક્યાંક માથે છે, ચોમાસું પણ માથે આવી ગયું છે. જો ખેડૂતો પાસે પૈસા ન હોય તો કઈ રીતે વાવણી થઈ? તો અમારે કઈ રીતે વાવણી કરવી? અમારી પાસે વાવેતર કરવાના પૈસા જ નથી, તો અમારે વાવેતર કરવાના પૈસા ક્યાંથી કાઢવા? જે અમારો પાક હતો ઉનાળુ તલ મગ, એ તો વાવાઝોડામાં નિષ્ફળ ગયો છે. તો અમારે કઈ રીતે અત્યારે વાવણી કરવી? અમે બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બીજુંથી ખેડૂતોને છે તે ક્યાંક સહાય છે તે હજુ સુધી ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. દાદા તમે શું કહેશો? સરકારે જાહેરાત તો કરી છે, પણ કોઈ સર્વે કરવા આવ્યું નથી અને ખેડૂત મુશ્કેલીમાં છે અને વાવણીનો સમય છે, તો પૈસા ક્યાંથી કાઢવા ખેડૂતને? તો તાત્કાલિક આનું કોઈ નિવારણ કરો. ખેડૂતો છે તે ક્યાંક તાત્કાલિક આમની જાહેરાત કર્યા બાદ ખેડૂતોના ખાતામાં પૈસા પણ નાખવાની વાત હતી અને 6 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે, આવું પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તમારા ખાતામાં પૈસા આવી? હજી એક પણ પૈસો ખાતામાં આવ્યો નથી. જાહેરાત કરે છે, પણ હજી ક્યાંય એટલે ક્યાંય કોઈને પૈસા મળ્યા નથી. અને હવે અત્યારે આ વાવણીનું ટાણું છે, હવે અત્યારે અમારે વાવેતર કરવું છે, તો હવે નથી કાંઈ માલ વેચી કે નથી સરકારે કાંઈ સહાય કરી, તો અમારે હવે અત્યારે વાવણી ટાણે વાવવું શું? બિયારણ ક્યાંથી લેવું? દવા ખાતર? હવે ખાતરના એક તો ભાવ ચડાવ્યા જાય, ડીઝલ પેટ્રોલનો ભાવ ચડાવ્યા જાય. હવે અત્યારે ખેડૂત જાય ક્યાં? ખેડૂતનું કોઈ છે જ નહીં. સરકાર પાસે શું માંગશે? અમારે સહાય આપો. અમારે જે આ તલી મગ અડદ બધું પલરીને હાવ હળી ગયું, હવે વેચવાના અમે કાંઈ છે નહીં અને સરકારે કંઈ સમું જોતી નથી. સર્વે કરવાનું કહે, પણ સર્વે કરવા હજી આવ્યા નથી. હતા જેતપુરના ખેડૂતો કે જેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, સર્વેની જાહેરાત કરવામાં આવી, પરંતુ જેતપુર તાલુકામાં હજુ સુધી સર્વે છે તે પણ નથી થયો અને રાહત પેકેજની પણ જાહેરાત કરવાની હતી, પરંતુ ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા છે તે ક્યાંક જમા નથી થયા. ખેડૂતોને આગામી ચોમાસું પાકનું વાવેતર કરવું છે, પરંતુ ખેડૂતો પાસે પૈસા ન હોવાના કારણે અત્યારે ખેડૂતો છે તે ક્યાંક મુશ્કેલીમાં જણાઈ રહ્યા છે. નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર.